નમસ્કાર, ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં હશો અને નીટ બાયોલોજીની તૈયારી ખૂબ સારી રીતે કરી રહ્યા હશો. મિત્રો, નીટ બાયોલોજી લેક્ચર સિરીઝમાં આપ સૌનું સ્વાગત કરું છું. સ્ટાન્ડર્ડ 11th એકમ નંબર 5 મનુષ્ય દેહધર્મ વિદ્યા અને તેનું ચેપ્ટર નંબર 16, પ્રકરણ નંબર 16 પાચન અને અભિશોષણ એટલે કે ડાયજેશન એન્ડ એબ્ઝોર્પ્શન વિશે આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. મિત્રો, જે આજનો લેક્ચર છે પાર્ટ 5, તેની અંદર આપણે મનુષ્યના પાચન માર્ગમાં આવેલી વિવિધ પ્રકારની પાચક ગ્રંથિઓ વિશે અભ્યાસ કરવાના છીએ. જે છેલ્લો લેક્ચર હતો મિત્રો, તેની અંદર આપણે જોયેલું કે કઈ રીતે મોટું આંતરડું જે છે તે ખૂબ અગત્યની રચના તરીકે કાર્ય કરે છે અને તેની સાથે સાથે કઈ રીતે આંતરભૂત જેવી રચનાઓ આવેલી હોય છે. ઉપરાંત આપણે પાચન માર્ગના દિવાલનો આડો છેદ અથવા તો નાના આંતરડાની દિવાલનો જે આડો છેદ છે તેના વિશે પણ ખૂબ જ ઝીણવટપૂર્વકનો ઇન ડિટેલ અભ્યાસ કરેલો હતો. મિત્રો, આજનો જે લેક્ચર છે તેની અંદર આપણે મુખ્યત્વે પાચન માર્ગમાં આવેલી વિવિધ પ્રકારની પાચક ગ્રંથિઓ, ડાયજેસ્ટિવ ગ્લેન્ડ્સ, તેના વિશે અભ્યાસ કરવાના છીએ. તો ચાલો મિત્રો શરૂ કરીએ. મિત્રો, પાચક ગ્રંથિઓ જે છે તે પાચન તંત્રની ખૂબ અગત્યની રચનાઓ છે, કારણ કે પાચક ગ્રંથિઓ દ્વારા સંશ્લેષણ પામેલા વિવિધ પ્રકારના ઉત્સેચકો અને અંતઃસ્ત્રાવો દ્વારા સમગ્ર પાચન ક્રિયાનું નિયમન, નિયંત્રણ અને જે સમગ્ર ક્રિયાવિધિ છે થતી હોય છે. મતલબ કે આ પાચક ગ્રંથિઓના અંતઃસ્ત્રાવો, ઉત્સેચકો અથવા તો કારકોની ગેરહાજરીમાં પાચન શક્ય નથી. આ ખૂબ જ અનિવાર્ય એવા આ અંગો છે, એવી આ ગ્રંથિઓ છે. તો કોઈને કોઈ સ્ત્રાવ કરતું અંગ હોય એને જ ગ્રંથિ કહેવાશે. તો આ પાચન માર્ગ સાથે સંકળાયેલી સ્ત્રાવી ગ્રંથિઓ છે. પાચન માર્ગ સાથે સંકળાયેલી જે પાચક ગ્રંથિઓ છે તેની અંદર લાળ ગ્રંથિ, યકૃત અને સ્વાદુપિંડ આ ત્રણ ગ્રંથિઓનો સમાવેશ થાય છે. ઘણી બધી બુક્સની અંદર મિત્રો જો તમે વાંચો તો ત્યાં આ ત્રણ ગ્રંથિઓ ઉપરાંત ઘણી બધી વાર જઠર ગ્રંથિનો પણ સમાવેશ કરેલો હોય છે. જો કે આપણે જઠર ગ્રંથિ વિશે આગળ જતા ભણવાના છીએ. આમ મુખ્યત્વે ત્રણ પાચક ગ્રંથિઓ છે તે ગણવામાં આવે છે, જે છે લાળ ગ્રંથિઓ, યકૃત અને સ્વાદુપિંડ. તો આ જે લાળ ગ્રંથિઓ છે તમે જાણો છો તેમ મુખ ગુહાની આસપાસ ગોઠવાયેલી હોય છે અને આ લાળ ગ્રંથિઓનું કામ છે કે તે પોતાના નલિકાઓની મદદ વડે ચોક્કસ રીતે લાળ રસનો સ્ત્રાવ મુખ ગુહામાં કરે. લાળ ગ્રંથિઓ દ્વારા ઠાલવવામાં આવેલો જે લાળ રસ છે તેની અંદર કાર્બોદિતનું પાચન કરતા ખૂબ અગત્યના ઉત્સેચકો સાથે વિવિધ પ્રકારના ચોક્કસ પ્રકારના ક્ષાર અને તેની જ અંદર તમે જોઈ શકો છો કે જીવાણુઓ અને હાનિકારક એવા રોગકારક સજીવોનો નાશ કરતા ઉત્સેચકો પણ આવેલા હોય છે. આમ પાચનની ક્રિયા મુખ ગુહાથી જ શરૂ થઈ જતી હોય છે અને એના માટે જવાબદાર છે લાળ ગ્રંથિઓનો સ્ત્રાવ, જેને કહેવાય છે લાળ રસ. ઓકે, આ લાળ રસ જે છે તેને સલાઈવા તરીકે ઓળખવામાં આવે છે અને આ લાળ ગ્રંથિઓને સલાઈવરી ગ્લેન્ડ તરીકે ઓળખવામાં આવે છે. આમ આ સમગ્ર મુખ ગુહાને ઘેરીને મુખ્યત્વે ત્રણ પ્રકારની લાળ ગ્રંથિઓ ગોઠવાયેલી હોય તેવું જોવા મળે છે, જેના વિશે આપણે હમણાં સમજવાના છીએ. ઉપરાંત લાળ ગ્રંથિ ઉપરાંત બીજી બે પાચક ગ્રંથિઓ જે છે તેની અંદર યકૃત અને સ્વાદુપિંડનો સમાવેશ થાય છે. યકૃતનું કાર્ય જે છે તે મુખ્યત્વે ચરબીના પાચન સાથે તેમજ હાનિકારક અને વિષકારક દ્રવ્યોના નાબૂદીકરણ સાથે સંકળાયેલું છે, જ્યારે સ્વાદુપિંડનું કાર્ય મુખ્યત્વે ઇન્સ્યુલિન અને ગ્લુકાગોન જેવા અંતઃસ્ત્રાવો અને તેની સાથે સાથે વિવિધ પ્રકારના પાચક ઉત્સેચકોનું સંશ્લેષણ કરવામાં તેનો અગત્યનો કામ હોય છે. તો પિત્તરસ અને સ્વાદુરસ આ બંને છે સંયુક્તપણે પકવાશયની અંદર ઠલવાતા હોય છે, સ્ત્રાવ પામતા હોય છે, જેના વિશે આપણે આગળ જતા વાત કરવાના છીએ. તો આ તમે જોઈ શકો છો યકૃત છે ખૂબ જ મોટું અંગ છે પાચન તંત્રનું અને સમગ્ર મનુષ્યના શરીરનું સૌથી મોટું કોઈ અંગ હોય તો એ છે યકૃત.
સૌથી વધુ પ્રમાણમાં કદાચ રુધિર પ્રાપ્ત કરતું અંગ હોય તો એ છે યકૃત, અને એ જ રીતે આ જે છે તે ખંડીય રચના ધરાવતી એવી સ્વાદુપિંડ ગ્રંથિ છે, જેને તમે અહીંયા યુ આકારના પાશમાં જોઈ શકો છો. તો આ પક્વાશય દ્વારા બનાવેલો જે યુ આકારનો પાશ છે તેની અંદર ચોક્કસ રીતે તમે સ્વાદુપિંડને જોઈ શકો છો. તો આમ આ ત્રણ પાચક ગ્રંથિઓ વિશે આપણે અહીં ભણવાના છીએ, લાળ ગ્રંથિઓ, સલાઇવરી ગ્લેન્ડ્સ, યકૃત એટલે કે લીવર, અને સ્વાદુપિંડ એટલે કે પેનક્રિયાસ. તો ચાલો મિત્રો સૌ પ્રથમ આપણે લાળ ગ્રંથિઓમાં શું આવેલું હોય છે એના વિશે સમજીએ. તો લાળ ગ્રંથિઓ એટલે કે સલાઇવરી ગ્લેન્ડ્સ તમે અહીં જોઈ શકો છો તેમ મુખ ગુહાને ઘેરીને ગોઠવાયેલી હોય છે. લાળ ગ્રંથિઓ જે છે તેમના દ્વારા લાળ રસનો અથવા તો લાળનો એટલે કે સલાઇવાનો સ્ત્રાવ કરવામાં આવે છે, અને મુખ ગુહાને ઘેરીને ગોઠવાયેલી આવી લાળ ગ્રંથિઓની ત્રણ જોડ હોય છે. આ જે લાળ ગ્રંથિઓની ત્રણ જોડ છે તે કઈ કઈ હશે? તો સૌ પ્રથમ જે જોડ છે જે સૌથી મોટી ગ્રંથિ ગણવામાં આવે છે એ છે ઉપકર્ણ ગ્રંથિ, ઓકે, જે ગાલમાં આવેલી હશે અથવા તો કાનની નીચેની તરફ આગળની બાજુ આવેલી હોય છે, તેને પેરોટિડ ગ્લેન્ડ તરીકે ઓળખવામાં આવે છે. ઉપકર્ણ ગ્રંથિ તમે અહીં જોઈ શકો છો ઉપકર્ણ ગ્રંથિનું સ્થાન. સાથે બીજી ગ્રંથિ જે છે તે નીચલા જડબામાં આવેલી હશે, તેનું નામ છે અધોહનુ ગ્રંથિ. ઓકે, અધોહનુ નામ પરથી જ ક્લિયર થઈ જાય છે, અધોહનુ એટલે કે એ નીચલા જડબામાં ગોઠવાયેલી ગ્રંથિ છે, તેને કહેવામાં આવે છે સબ મેન્ડિબ્યુલા ગ્લેન્ડ. અને ત્રીજી જે લાળ ગ્રંથિ છે તેનું નામ છે અધોજીહ્વા ગ્રંથિ. અધોજીહ્વા ગ્રંથિ એટલે કે જીભની નીચે ગોઠવાયેલી આ ગ્રંથિ છે, તેને કહેવામાં આવે છે સબ લિંગ્યુઅલ ગ્લેન્ડ. ઓકે, તો આમ ત્રણ પ્રકારની આ લાળ ગ્રંથિઓ જે છે તેના દ્વારા સંયુક્ત રીતે લાળ રસનો સ્ત્રાવ મુખ ગુહાની અંદર કરવામાં આવે છે અને ખોરાકના પાચનનો પ્રથમ તબક્કો પાર પાડવામાં આવે છે. મુખ ગુહાની સહેજ બહારની બાજુએ ઘેરીને ગોઠવાયેલી આ જે ગ્રંથિઓ છે તેમાં સૌથી મોટી ગ્રંથિ જે છે એ છે ઉપકર્ણ ગ્રંથિ. લાળ ગ્રંથિઓની જો કોઈ સૌથી મોટી ગ્રંથિ હોય તો એ છે ઉપકર્ણ ગ્રંથિ, જે કાનની સહેજ નીચે આગળની તરફ ગોઠવાયેલી હશે. ઓકે મિત્રો, તો આ લાળ ગ્રંથિઓ દ્વારા ખૂબ જ અગત્યનો એવો લાળ રસ છે એ સ્ત્રાવ પામે છે. આ લાળ રસનું બંધારણીય ઘટક શું છે અને તે કયા પ્રકારનું પાચન કરતું હોય છે તેના વિશે આપણે આગળ જતા વાત કરીશું. ઓકે, તો આમ આ ત્રણ પ્રકારની લાળ ગ્રંથિઓ અહીંયા આપણે સમજી લીધી. ઓકે, કઈ કઈ? તો સૌ પ્રથમ આપણે કીધી ઉપકર્ણ ગ્રંથિ, જે કાનની નીચેની તરફ સેજ આગળ તરફ આવેલી છે, ગાલના વિસ્તારમાં આવેલી હોય છે. ઓકે મિત્રો, ઘણી બધી વાર આ ઉપકર્ણ ગ્રંથિની અંદર ચોક્કસ પ્રકારના વાયરસનું જ્યારે સંક્રમણ થાય છે, ઓકે, તો મિત્રો જે ગાલ પચોડિયું એટલે કે મમ્પ્સ તરીકે ઓળખાતો જે રોગ છે, ઓકે, જે ગાલ પચોડિયું તરીકે ઓળખવામાં આવે છે, જેની અંદર ગાલ છે તે સોજો આવી જાય છે અને ફૂલી જાય છે, એ વાસ્તવમાં ઉપકર્ણ ગ્રંથિની અંદર પેરામિક્ઝો વાયરસ, જે રૂબેલા વાયરસ ના કુળનો એક વાયરસ છે, તેના દ્વારા થતા સંક્રમણથી થાય છે. તો જ્યારે પેરામિક્ઝો વાયરસ તરીકે ઓળખાતા વાયરસનું સંક્રમણ એ ઉપકર્ણ ગ્રંથિમાં થાય છે ત્યારે ઉપકર્ણ ગ્રંથિ સોજી જાય છે, તેમાં ઇન્ફ્લામેશન થઈ જાય છે, અને આ ઇન્ફ્લામેશનના પરિણામ સ્વરૂપે જે ગાલ પચોડિયું થયું એવું કહેવામાં આવે છે. ઓકે, તો આ ઉપકર્ણ ગ્રંથિ જે છે તે ખૂબ જ અગત્યનું કાર્ય કરે છે, એ છે લાળ રસનું નિર્માણ. મોટા પ્રમાણમાં લાળ રસ આ ગ્રંથિ બનાવતી હોય છે. ઉપરાંત અધોહનુ ગ્રંથિ તમે જોઈ શકો છો સેમ અહીંયા નીચલા જડબાની અંદર ગોઠવાયેલી છે. અને ત્રીજા પ્રકારની જે ગ્રંથિ છે એ છે અધોજીહ્વા ગ્રંથિ. આ ત્રણે ત્રણ ગ્રંથિઓ જે છે તે નલિકાઓની મદદથી પોતાનો સ્ત્રાવ મુખ ગુહામાં ઠાલવતી હશે. ઓકે, જે નલિકાઓના નામ પણ અહીંયા દર્શાવેલા છે, જેમ કે અધોહન્વીય નલિકા અને બીજી ઘણી બધી નલિકાઓ અહીંયા આવેલી હશે, જે તમે આકૃતિમાં પણ જોઈ શકો છો. આ નલિકાઓ છે જેના દ્વારા તેનો સ્ત્રાવ મુખ ગુહામાં ઠલવાય છે ખોરાકની ઉપર. ઓકે, ચલો મિત્રો આગળ વાત કરીએ. તો પાચન માર્ગ સાથે સંકળાયેલી બીજી પાચક ગ્રંથિઓ જે છે તેમાં યકૃત અને સ્વાદુપિંડનો પણ સમાવેશ થાય છે.
યકૃત અને સ્વાદુપિંડ આ બંને ખૂબ જ વિશિષ્ટ એવી ગ્રંથિઓ છે અને મુખ્યત્વે તેઓના કાર્ય જો જોવામાં આવે તો ઘણા બધા સંકલિત કાર્યો તે કરે છે. આમ જોવા જઈએ તો તેનો સ્ત્રાવ પણ સંકલિત જ હોય છે, જેને સ્વાદુપિંડ પિત્તરસ તરીકે ઓળખવામાં આવશે. તો જે બાકીની બે પાચક ગ્રંથિઓ છે એમાં સમાવેશ થાય છે યકૃત અને સ્વાદુપિંડનો. તો સૌ પ્રથમ યકૃત વિશે વાત કરીએ તો યકૃત જે છે તે માનવ શરીરની સૌથી મોટી ગ્રંથિ છે. સૌથી વધુ પ્રમાણમાં રુધિર જે છે તે યકૃત દ્વારા પ્રાપ્ત કરવામાં આવતું હોય છે. તેનો રંગ તમે જોવા જાઓ તો ખૂબ જ ઘેરા લાલ રંગની એ ગ્રંથિ જોવા મળે છે. પુખ્ત મનુષ્યની અંદર જે યકૃત છે તેનું વજન 1.2 થી લઈને 1.5 કિલોગ્રામ્સ જેટલું હોઈ શકે છે. સામાન્યત યકૃત ગ્રંથિ છે તે ગુહામાં ઉરોદર પટલની સહેજ નીચે આવેલી હોય છે અને તે દ્વિખંડીય છે, એટલે કે બે ખંડોમાં વહેંચાયેલી હોય છે, ડાબો ખંડ અને જમણો ખંડ. ઓકે, લેફ્ટ લોબ અને રાઈટ લોબ. તો આ બાયલોબ્ડ એટલે કે દ્વિખંડીય એવી ગ્રંથિ છે. તો આ રીતે તમે જોઈ શકો છો કે આજે સમગ્ર યકૃત છે, યકૃતમાંથી નીકળતી જે નલિકાઓ છે એ, અને આજે સ્વાદુપિંડ છે, સ્વાદુપિંડમાંથી નીકળતી જે સ્વાદુરસ નલિકાઓ છે એ બંને સાથે મળીને પોતાનો સ્ત્રાવ યકૃત સ્વાદુપિંડ નલિકાના સ્વરૂપે પકવાશયમાં ઠાલવતી હોય છે. તો ખૂબ જ સંકલિત એવું નલિકાતંત્ર આ બંને ગ્રંથિઓ ધરાવતી હોય છે. તો આ જે છે તે યકૃત છે, તમે જોઈ શકો છો યકૃત ગ્રંથિ જે છે તે દ્વિખંડીય છે, બે ખંડોની અંદર એ વહેંચાયેલી હશે અને ઉદરીય ગુહાની અંદર આ જે ઉરોદર પટલ છે તેની સહેજ નીચેની તરફ તે સ્થાન ધરાવે છે. યકૃત જે છે તે ખંડિકાઓની બનેલી હોય છે, યકૃત ગ્રંથિ ખંડિકાઓની બનેલી છે અને આ ખંડિકાઓ યકૃતનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. આ ખંડિકાઓ મજબૂત હરોળના સ્વરૂપમાં ગોઠવાયેલા યકૃત કોષો, જેને હેપેટોસાઇટ્સ તરીકે ઓળખવામાં આવે, તે ધરાવતી હોય છે અને દરેક ખંડ પાતળી સંયોજક પેશીના આવરણથી આવૃત હોય છે. ઓકે, આમાંનો દરેક ખંડ જે છે ખંડિકાઓનો એ પાતળી સંયોજક પેશીઓના આવરણથી આવૃત હોય છે. આ પાતળી સંયોજક પેશીઓનું જે આવરણ છે તેને ગ્લિસન્સ કેપ્સ્યુલ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, તેને ગ્લિસન્સ કેપ્સ્યુલ અથવા તો ગ્લિસનની કેપ્સ્યુલ તરીકે ઓળખવામાં આવે છે, જે એક રક્ષણાત્મક આવરણ છે. યકૃત કોષો દ્વારા સ્ત્રાવ પામતો પિત્તરસ એ વાસ્તવમાં તેલોદીકરણનું કામ કરે છે, ઇમલ્સિફિકેશનનું કામ કરે છે અને ચરબીના પાચન માટેનો અનિવાર્ય એવો ઘટક છે. આ પિત્તરસ જ્યારે યકૃત દ્વારા સ્ત્રાવ પામે છે ત્યારે યકૃત નલિકા દ્વારા તે વહન પામીને સ્નાયુલ એવી એક કોથળીની અંદર હંગામી ધોરણે સંગ્રહિત અને સંકેન્દ્રિત થાય છે. આ સ્નાયુલ કોથળીને પિત્તાશય તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, તો પિત્તાશયમાંથી નીકળતી જે પિત્ત નલિકાઓ છે તે યકૃતની યકૃત નલિકાઓ સાથે જોડાઈ જાય છે અને આ બંનેનું જોડાણ થતાં તેમાંથી સામાન્ય પિત્ત નલિકા, કોમન હિપેટિક ડક્ટ, કોમન હિપેટિક ડક્ટ નું નિર્માણ થાય છે. ઓકે, સામાન્ય પિત્ત નલિકા. તો કોના કોનાથી બની સામાન્ય પિત્ત નલિકા? તો સામાન્ય પિત્ત નલિકા તમે અહીં જોઈ શકો છો એ છે પિત્ત નલિકા, જે પિત્તાશયમાંથી આવી, આ પિત્તાશયની રચના છે સ્નાયુલ કોથળીની, અને આ છે યકૃતની રચના. તો યકૃતની રચના જે છે એમાંથી આવતો યકૃતનો રસ, ઓકે, યકૃતનો સ્ત્રાવ, અને પિત્તાશયમાં સંગ્રહ પામેલો પિત્તરસ જે વાસ્તવમાં યકૃતની જ નિપજ છે. પિત્તાશય તો ખાલી સંગ્રહ અને સંકેન્દ્રણ કરવાનું કામ કરે છે. તો પિત્તાશયનો પિત્તરસ અને યકૃતમાંથી આવતો બીજો પાચક રસ આ બંને સાથે મળીને સામાન્ય પિત્તનળી એટલે કે કોમન હિપેટિક ડક્ટ ની મદદ વડે આગળ વધે છે અને આગળ જતા તે સ્વાદુપિંડની સ્વાદુપિંડ નલિકા સાથે સંયોજાઈ જાય છે. પિત્ત નલિકા અને સ્વાદુપિંડમાંથી નીકળતી સ્વાદુપિંડ નલિકા બંને સંયોજન પામી ભેગા મળી પકવાશયની અંદર એક સાથે સામાન્ય યકૃત સ્વાદુપિંડ નલિકા દ્વારા ખુલે છે. સામાન્ય યકૃત સ્વાદુપિંડ નલિકા, કોમન હિપેટો પેનક્રિયાટિક ડક્ટ, કોમન હિપેટો પેનક્રિયાટિક ડક્ટ, સામાન્ય યકૃત સ્વાદુપિંડ નલિકાની મદદ વડે આ બંનેના સ્ત્રાવ પકવાશયની અંદર ઠલવાતા હોય છે. ઓડી નામના મુદ્રિકા સ્નાયુઓનો બનેલો એક વાલ્વ, ઓકે,
ઓડી નામના મુદ્રિકા સ્નાયુઓનો બનેલો એક ચોક્કસ વાલ્વ જે છે ત્યાં આવેલો હશે. ઓકે, ઓડી નામનો વાલ્વ છે જે મુદ્રિકા સ્નાયુઓનો બનેલો હશે તે અહીંયા આવેલો હશે. આ મુદ્રિકા સ્નાયુઓને સ્પિંગટર ટિશ્યુઝ પણ કહેવામાં આવે છે, સ્પિંગટર તરીકે પણ ઓળખવામાં આવે છે. આ સ્થિતિસ્થાપક એવા સ્નાયુઓ હોય છે જે કોઈ પણ પ્રકારના સ્ત્રાવ કે કોઈ પણ પ્રકારના ઘટકોનું એક માર્ગી વહન શક્ય બનાવે છે. ઓકે, મતલબ કે એમાંથી એક વખત ખોરાક કે કોઈ પણ દ્રવ્ય પસાર થઈ ગયું ફરી પાછું વિરુદ્ધ દિશામાં આવી શકતું નથી. તો ઓડી નામના ચોક્કસ એવા વાલ્વ વડે આજે સ્વાદુપિંડ પિત્તરસીય નલિકા કે જે સામાન્ય યકૃત સ્વાદુપિંડ નલિકા આપણે કીધી, કોમન હિપેટોપેનક્રિયાટિક ડક્ટ, તે આ પક્વાશયની અંદર ખુલે છે. ઓકે મિત્રો, તો આઈ હોપ તમને યકૃત વિશે ખૂબ જ સારી રીતે બધી બાબતો સમજાઈ ગઈ હશે. તો આમ આ યકૃત સ્વાદુપિંડ નલિકા એટલે કે કોમન હિપેટોપેનક્રિયાટિક ડક્ટ એ ઓડી નામના વાલ્વ વડે અહીંયા પકવાશયમાં ખુલશે અને આગળનું પાચન શક્ય બનાવશે. મિત્રો, જો સ્વાદુપિંડની રચના વિશે વાત કરવામાં આવે તો સ્વાદુપિંડ એ સંયુક્ત સ્ત્રાવી ગ્રંથિ છે. સંયુક્ત સ્ત્રાવી ગ્રંથિનો મતલબ થાય છે કે તે બાહ્ય સ્ત્રાવી પણ છે અને અંતઃસ્ત્રાવી પણ છે. ઓકે, તેનું આપણે આગળ જતા બંધારણ પણ ભણવાના છીએ. ઓકે, જ્યારે આપણે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ વિશે ભણશું ત્યારે, પરંતુ અત્યારે એટલું સમજીએ કે જો સ્વાદુપિંડનો ઉભો છેદ લઈ તેની અંદર રચનાઓનો અભ્યાસ કરીએ તો તેના પરિઘવર્તી વિસ્તારમાં અને તેના કેન્દ્રવસ્તી વિસ્તારમાં તમને જોવા મળે છે કે અલગ અલગ પ્રકારના કોષો હોય છે. વિવિધ પ્રકારના કોષોથી બનેલી, વિવિધ પ્રકારની પેશીઓથી બનેલી એવી આ અંગિકા છે, એવું આ અંગ છે. તો સ્વાદુપિંડ જે ગ્રંથિ છે તે વિવિધ પ્રકારની પેશીઓથી બનતી એક ગ્રંથિ છે અને તેની અંદર બાહ્યસ્ત્રાવી અને અંતઃસ્ત્રાવી એમ બંને પ્રકારના કોષો આવેલા હશે. સ્વાદુપિંડ એક લંબાયેલું પ્રલંબિત અંગ છે જે પકવાશયના યુ આકારના પાશમાં ગોઠવાયેલું હોય છે. એક લાંબુ પ્રલંબિત અંગ છે જે પકવાશયના યુ આકારના પાશની અંદર ગોઠવાયેલું હોય છે. બાહ્યસ્ત્રાવી ભાગ જે છે સ્વાદુપિંડનો, જેને તમે તેના એલએસ ની અંદર જોઈ શકો, ઉભા છેદની અંદર જોઈ શકો, તે બેઝિક સ્વાદુરસનો એટલે કે પેનક્રિયાટિક જ્યુસનો સ્ત્રાવ કરે છે. ઓકે, જે આલ્કલીય હોય છે, બેઝિક હોય છે. જ્યારે તેનો અંતઃસ્ત્રાવી ભાગ છે તે ઇન્સ્યુલિન અને ગ્લુકાગોન તરીકે ઓળખાતા બે અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ કરે છે જે કાર્બોદિતના નિયમનની સાથે સંકળાયેલા છે. ઓકે, તો બાહ્યસ્ત્રાવી ભાગ વડે સ્વાદુરસનો સ્ત્રાવ થાય છે, જ્યારે અંતઃસ્ત્રાવી ભાગ વડે ઇન્સ્યુલિન અને ગ્લુકાગોનનો સ્ત્રાવ થાય છે. આમાં સમગ્ર સ્વાદુપિંડની જે રચના છે તે અહીંયા આવેલી હશે. તો મિત્રો, આઈ હોપ તમને સ્વાદુપિંડ વિશે જે પણ માહિતી અહીં આપવામાં આવી તે સમજાઈ ગઈ હશે. તો આમ આ સ્વાદુપિંડ છે અહીં ગોઠવાયેલું છે અને સામાન્ય પિત્તનળી સાથે સ્વાદુપિંડ નલિકાનું સંયોજન થતાં તે સામાન્ય યકૃત સ્વાદુપિંડ નલિકા એટલે કે કોમન હિપેટોપેનક્રિયાટિક ડક્ટ વડે ઓડી નામના વાલ્વ વડે પકવાશયની અંદર ખુલે છે અને આગળ જતા ચરબી, કાર્બોદિત અને પ્રોટીનનું બાકીનું પાચન શક્ય બનાવે છે. ઓકે મિત્રો, તો આ સાથે આપણે પાચક ગ્રંથિઓ વિશે અહીંયા પૂરેપૂરો અભ્યાસ કરી લીધો છે. તો હવે જોવા જઈએ તો એક સમરીના સ્વરૂપમાં સમગ્ર પાચન માર્ગ અને સમગ્ર પાચક ગ્રંથિઓના કાર્યોને જો આપણે એક જ જગ્યાએ રાખીએ તો આપણને ક્લિયરલી સમગ્ર પાચન તંત્ર વિશે ખ્યાલ આવી જશે. તો પાચન માર્ગની અંદર આવેલા વિવિધ પ્રકારના અંગો કે રચનાઓ છે તેને એ દર્શાવવામાં આવી છે અને ગ્રંથિઓને પણ દર્શાવવામાં આવી છે, જે સાથે મળીને અહીંયા આપવામાં આવેલા પાંચ કાર્યોને પૂરા કરશે. તો મુખ ગુહા જે છે તે કાપવા અને દળવાનું કામ કરે છે, ખોરાકને કાપવા અને દળવાનું, સાથે સાથે તેમાં લાળરસ ભેરવીને ખોરાકને નરમ બનાવવાની ક્રિયાવિધિ પણ કરે છે. કંઠનળી છે તે ખોરાકને ગળવામાં મદદરૂપ થાય છે અને ખોરાકને અન્નનળીમાં મોકલે છે. અન્નનળી જે છે તે ચોક્કસ રીતે સ્નાયુલ ગતિવિધિને આધારે, સ્નાયુલ હલનચલનને આધારે ખોરાકને અન્નનળીમાં મોકલે છે. જે અન્નનળી છે તે ખોરાકને જઠરની અંદર લઈ જાય છે અને તે માટે ચોક્કસ રીતે જે સ્નાયુલ હલનચલન છે તે જવાબદાર છે. લાળ ગ્રંથિઓ દ્વારા લાળ રસ અને તેમાં રહેલા એમાઇલેઝ કે ટાઇલિન નામના
ઉત્સેચકનો સ્ત્રાવ જે છે તે શર્કરા અને સ્ટાર્ચના વિઘટન માટે જવાબદાર છે. ઉપરાંત તેમાં રહેલું જે શ્લેષ્મ છે તે ખોરાકના કોળિયાને ચોક્કસ રીતે પાચન માર્ગની અંદર આગળ વધવામાં મદદરૂપ થાય છે, કારણ કે શ્લેષ્મ જે છે તે એક ચોક્કસ પ્રકારના સ્નિગ્ધ પદાર્થ તરીકે, ઘર્ષણ નિરોધક પદાર્થ તરીકે કામ કરે છે. ત્યારબાદ છે જઠર. જઠર છે તે ખોરાકના હંગામી સંગ્રહ સ્થાન તરીકે વર્તે છે. જઠર રસ વડે ખોરાકનું પાચન થાય છે અને આ રીતે ખોરાક જે છે તે જઠર પાકના સ્વરૂપમાં કે આમ પાકના સ્વરૂપમાં ફેરવાઈ જાય છે. આ પ્રકારનો જે આમ પાક છે તે પ્રવાહી રૂપ અને મિશ્રિત ખોરાકના સ્વરૂપમાં હોય છે, જેમાંથી પાણી, ક્ષારયુક્ત દ્રવ્ય અને ગ્લુકોઝ જેવા ઘટકોનું ઓછા જથ્થામાં અભિશોષણ થાય છે. આમ જઠર છે તે અભિશોષણના કાર્યમાં કોઈ ખાસ મદદરૂપ થતું નથી. ત્યારબાદ જે અંગ આવે છે એ છે નાનું આંતરડું. નાનું આંતરડું જે છે તે જઠર પાક અથવા તો આમ પાકમાંથી પૂર્ણ પાકનું નિર્માણ કરે છે અને તેમાંથી શક્ય હોય તેટલા બધા જ પરિપાચિત દ્રવ્યોનું અભિશોષણ કરે છે. ત્યારબાદ આવે છે મોટું આંતરડું કે જેને કોલોન કહેવામાં આવે છે, જેના ત્રણ ભાગ આપણે સમજેલા હતા, જે ઉર્ધ્વગામી કોલોન છે, અનુપ્રસ્થ કોલોન છે અને અધોગામી કોલોન છે. ઓકે, તો જે મોટું આંતરડું અથવા તો કોલોન છે તેના દ્વારા પાણી, ક્ષાર અને ગ્લુકોઝનું પૂર્ણ અભિશોષણ થાય છે. ત્યારબાદ બાકી બચેલો જે ખોરાક છે, જે અપાચિત ખોરાક છે, તે મળાશયની અંદર અર્ધઘટ મળના સ્વરૂપમાં સંગ્રહ પામે છે અને આગળ જતા મળદ્વારની મદદ વડે તે મળત્યાગની ક્રિયા દ્વારા શરીરની બહાર જતો રહે છે. પાચક ગ્રંથિઓની અંદર પેલી ગ્રંથિ જે હતી એ હતી લાળ ગ્રંથિ. ત્યારબાદ બીજી જે બે ગ્રંથિઓ છે એ યકૃત અને સ્વાદુપિંડ છે. તો હમણાં જ આપણે જોયું એ પ્રમાણે યકૃત છે તે ચયાપચય સાથે સંકળાયેલી છે. તે શરીરની મોટામાં મોટી ગ્રંથિ અને રાસાયણિક ફેક્ટરી તરીકે વર્તતી ગ્રંથિ છે અને તે મુખ્યત્વે ચરબીના પાચન અને નકામા ઉત્પાદનો તેમજ ઝેરી દ્રવ્યોના નાબૂદીકરણ, ડિટોક્સિફિકેશનનું કાર્ય કરે છે અને તેઓને મૂત્ર વાટે શરીરની બહાર ફેંકી દે છે. સ્વાદુપિંડ જે છે તે બહિરસ્ત્રાવી અને અંતઃસ્ત્રાવી એવી મિશ્રસ્ત્રાવી ગ્રંથિ છે. તે બહિરસ્ત્રાવી ભાગ છે તે સ્વાદુરસનો સ્ત્રાવ કરે, અંતઃસ્ત્રાવી ભાગ જે છે તે ચોક્કસ રીતે ઇન્સ્યુલિન અને ગ્લુકેગોન જેવા અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ કરે. ઉપરાંત તે ઇલેક્ટ્રોલાઇટ્સ અને ઉત્સેચકોનો સ્ત્રાવ કરે છે, જે સ્વાદુરસના મુખ્ય ઘટકો છે. આમ અહીંયા દર્શાવેલા તમામ પાચન માર્ગના અંગો અને પાચન ગ્રંથિઓ સાથે મળીને પાચન તંત્રના નીચે આપેલા કાર્યોને શક્ય બનાવે છે, જે છે ખોરાકને ગ્રહણ કરવો, ખોરાકનું પાચન કરવું, વિવિધ પ્રકારના પાચક રસોનો સ્ત્રાવ કરવો, પાણી, ક્ષાર, વિટામિન અને પાચિત ખોરાકના જે અંતિમ ઘટકો છે, તેનું શોષણ કરવું અને છેલ્લે ઉત્સર્ગ દ્રવ્યોનું ઉત્સર્જન કરવું. આમ આ સમગ્ર પાચન માર્ગ અને પાચન ગ્રંથિઓના કાર્યો આવી ગયા અને તેના પરિણામ સ્વરૂપે પાચન તંત્રનું જે કાર્ય છે એ પણ આપણે સમજી લીધું. મિત્રો, એક ખૂબ સરસ એનિમેશન છે જેની મદદ વડે ચાલો સમજીએ કે કઈ રીતે પાચનની જે ક્રિયા છે તે શક્ય બને છે અને તેની અંદર પાચક ગ્રંથિઓનું શું પ્રદાન હોય છે. તો મુખ ગુહાથી લઈને અંતિમ જે મળનું નિર્માણ થવાની ક્રિયા છે, બરોબર, મળાશયમાં ત્યાં સુધીની બધી જ વાત અહીંયા દર્શાવવામાં આવેલી છે. ખૂબ ધ્યાનથી આ એનિમેશનને જોજો. તો તમે જોઈ શકો છો કે મુખ ગુહાની અંદર જે લીધેલો ખોરાક છે તે ચાવવાની ક્રિયા દ્વારા કપાય છે અને દળાય છે અને તે કોળિયાના સ્વરૂપમાં ફેરવાઈ જાય છે. આ ક્રિયા દરમિયાન જે લાળ ગ્રંથિઓ છે, જે સૌથી પહેલી પાચક ગ્રંથિ છે, તેના દ્વારા સ્ત્રાવ પામતો લાળ રસ ખૂબ અગત્યનું કાર્ય કરે છે. અને સૌથી મોટી લાળ ગ્રંથિ તમે જોઈ એમ એ કઈ હતી? તો એ હતી ઉપકર્ણ ગ્રંથિ. ત્યારબાદ જે પરિપાચિત ખોરાક છે તે કંઠનળી અને અન્નનળીમાંથી થઈ અને સ્નાયુ હલનચલનને આધારે આગળ વધીને જઠરમાં પ્રવેશે છે, જેમાં તમે જોઈ શકો છો કે આ સ્પિંકટર એટલે કે મુદ્રિકા સ્નાયુઓનો બનેલો આ જે વાલ્વ છે તે ખૂબ અગત્યનું કાર્ય કરે છે અને ખોરાકનું વિરુદ્ધ દિશામાં થતું વહન અટકાવે છે. એક વખત ખોરાક જઠરની અંદર પહોંચી જાય ત્યારબાદ જઠરની અંદર ખોરાકનું પાચન થાય છે, જે આમ પાકના સ્વરૂપમાં કે જઠર પાકના સ્વરૂપમાં ખોરાકને ફેરવી દેશે. જઠર ગ્રંથિ પણ ખૂબ અગત્યની એવી પાચક ગ્રંથિ ગણી શકાય. તમે જોઈ શકો છો કે હલનચલનના પરિણામ સ્વરૂપે ખોરાક વલોવાય છે અને
જે જઠરમાં વલોવાયેલો ખોરાક છે તે આગળ જતા હવે પકવાશયની અંદર પ્રવેશ પામશે। તો આમ ટાઈમ એટલે કે જઠરપાક અથવા તો આમપાકનું નિર્માણ થઈ ગયું। આ જે જઠરપાક છે હવે ક્યાં જતો રહેશે, તો નાના આંતરડામાં જેનો સૌથી પહેલો ભાગ છે પકવાશય। આ યુ આકારના પાશમાં ગોઠવાયેલું પકવાશય છે અને આ પકવાશયની અંદર પ્રવેશેલો જે ખોરાક છે તેના ઉપર ચોક્કસ રીતે જે પિત્તરસ છે અને સ્વાદુરસ છે તે આ બંને ગ્રંથિઓ દ્વારા ઠાલવવામાં આવશે। કઈ ગ્રંથિઓ? તો યકૃત અને સ્વાદુપિંડ। તો સ્વાદુપિંડમાંથી આવતું પેનક્રિયાટિક જ્યુસ એટલે કે જેને આપણે સ્વાદુરસ કહીએ છીએ તેની અંદર બાયકાર્બોનેટ અને વિવિધ પ્રકારના પાચક ઉત્સેચકો હોય છે, જે કાર્બોદિત, ચરબી અને પ્રોટીનનું પાચન શક્ય બનાવે છે। ઉપરાંત તમે જોઈ શકો છો કે જે યકૃત છે, યકૃતનો જે પિત્તરસ છે તે પિત્તાશયમાં સંગ્રહાયેલો હોય છે, તેમાંથી આ જે પિત્તરસ છે તે સામાન્ય પિત્ત નલિકાના સ્વરૂપમાં આવે છે અને સામાન્ય પિત્ત નલિકા જે છે તે સ્વાદુપિંડ રસ નલિકા સાથે જોડાઈ જાય છે અને તેમાંથી સામાન્ય નલિકા એટલે કે કોમન હિપેટોપેનક્રિયાટિક ડક્ટ, સામાન્ય યકૃત સ્વાદુપિંડ નલિકા કોમન હિપેટોપેનક્રિયાટિક ડક્ટ ના સ્વરૂપમાં તેનો સ્ત્રાવ ક્યાં થશે, તો એનો સ્ત્રાવ પકવાશયમાં થઈ જશે। તો યકૃત દ્વારા જે કાર્યો થાય છે ક્યાં ક્યાં હશે, તો સૌપ્રથમ તો તે ચયાપચયનું નિયમન કરવાનું કામ કરે છે। ઓકે, સમસ્થિતિની જાળવણી ચયાપચયની ક્રિયામાં તે યકૃત વડે શક્ય બને છે। ઉપરાંત યકૃત દ્વારા ચોક્કસ રીતે પોષક તત્વો અને વિટામિન નું પાચન શક્ય બનાવાય છે, શોષણ શક્ય બનાવાય છે। ઉપરાંત રુધિરનું વિષ નાબૂદીકરણ ડિટોક્સિફિકેશનનું કાર્ય પણ યકૃત કરે છે અને પિત્તરસ તરીકે ઓળખાતા એવા ચોક્કસ પ્રકારના એક પાચક દ્રવ્યનું નિર્માણ પિત્તરસ કરે છે, જે યકૃતના હિપેટોસાઇટ્સ એટલે કે યકૃત કોષો દ્વારા થાય છે, જે ખંડોના સ્વરૂપમાં ગોઠવાયેલા હશે। આ યકૃતના કોષો દ્વારા સંશ્લેષિત એવું જે પિત્તરસ છે તે સામાન્યત આ જે ગોલ બ્લેડર એટલે કે જેને આપણે કીધું હતું પિત્તાશય તેની અંદર સંકેન્દ્રિત અને સંગ્રહિત થયેલું હોય છે, જે આગળ જતા સંકોચન પામે છે કારણ કે આ સ્નાયુલ રચના છે, તો એનું સંકોચન થવાથી એમાંથી પિત્તરસ બહાર આવે છે અને આ પિત્તરસ આગળ જતા જે સ્વાદુપિંડ નલિકા છે તેની સાથે સંકળાઈને તે સામાન્ય યકૃત સ્વાદુપિંડ નલિકાના સ્વરૂપમાં પકવાશયની અંદર ખુલે છે અને પકવાશયમાં ખોરાકનું આગળનું પાચન થાય છે। હવે આગળની જે ક્રિયા છે તેના વિશે તમે જાણો જ છો કે કઈ રીતે નાનું આંતરડું અને મોટું આંતરડું પરિપાચિત દ્રવ્યોનું શોષણ કરશે અને છેલ્લે આમ થવાથી જે અંતિમ નિપજ આપણને પ્રાપ્ત થાય છે એ બીજું કંઈ નથી પરંતુ એ છે મળ। બરોબર, જ્યારે બધા જ દ્રવ્યોનું શોષણ થઈ જાય ત્યારે બાકી વધેલો ખોરાક જે છે તે મળાશયની અંદર સંગ્રહ પામે છે અને ત્યારબાદ મળદ્વાર વાટે તે બહારની તરફ ધકેલાઈ જાય છે। આમાં સમગ્ર ક્રિયાને આપણે અહીંયા સમજી શકા। તો મિત્રો, આઈ હોપ તમને પાચક ગ્રંથિઓ વિશે સંપૂર્ણ માહિતી મળી ગઈ હશે અને એનિમેશનની મદદ વડે આ તમામ પાચક ગ્રંથિઓ પાચન ક્રિયામાં શું પ્રદાન કરે છે એ પણ સમજાઈ ગયું હશે। પાચનની ક્રિયા વિશે જ્યારે ભણશું ઓકે ત્યારે આ તમામ ગ્રંથિઓના સ્ત્રાવો વિશે પણ આપણે ભણવાના છીએ, ત્યારે વધારે આ વસ્તુ ક્લિયર થશે। પરંતુ હાલની તકે તેમની ગોઠવણી, રચના અને તેમનું કાર્ય આટલી વસ્તુઓ સમજવી જરૂરી છે। આઈ હોપ આજના લેક્ચરમાં જે પણ વાત કરી એ બધું જ તમને ખૂબ જ ક્લિયર હશે। તેમ છતાં કંઈ પણ ન સમજાય તો આપ કોમેન્ટ સેક્શનની અંદર કોમેન્ટ કરીને પૂછી શકો છો। મિત્રો, જો હજી સુધી આપણે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી નથી તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ નોટિફિકેશનના આઇકનને પ્રેસ કરી દો કે જેથી નવા આવનારા વિડીયોની માહિતી તમને સૌથી પહેલાં મળે અને આ વિડીયોને તમારા ફ્રેન્ડ્સ, ફેમિલી અને મિત્ર વર્તુળની અંદર ખૂબ વધારે પ્રમાણમાં શેર કરો અને લાઈક કરો। ઓકે ફ્રેન્ડ્સ, આઈ હોપ તમને તમામ પોઈન્ટ્સ અહીંયા સમજાઈ ગયા હશે। તેમ છતાં જો કંઈ પણ ન સમજાય તો આપ કોમેન્ટ સેક્શનની અંદર કોમેન્ટ કરીને પૂછી શકો છો। ઓકે ફ્રેન્ડ્સ, પ્લીઝ લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ। થેન્ક યુ સો મચ।